Hello friends, welcome to our YouTube channel Taxshila Sankul Halvad. So friends, today we are going to learn a new topic. The name of that topic is change the gender. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ ટોપિકનો અભ્યાસ કરવાના છીએ અને તે ટોપિકનું નામ છે ચેન્જ ધ જેન્ડર, જે ધોરણ 9 અને ધોરણ 10 બંને માટે અગત્યનો આ ગ્રામરનો પ્રશ્ન કહી શકાય, જે ધોરણ 9 અને 10 બંને ધોરણની અંદર 2 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવનાઓ હોય છે. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. તો કે જોઈએ તો કે જેન્ડર એટલે કે જાતિ, એન્ડ ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ બદલો. જેન્ડર જે છે એટલે કે જાતિ જે છે તેને 4 ભાગમાં વહેંચણી કરી શકાય છે. જેમ કે નંબર 1 તો કે મેસ્ક્યુલિન જેન્ડર, નંબર 2 તો કે ફેમિનિન જેન્ડર, નંબર 3 તો કે કોમન જેન્ડર, એન્ડ નંબર 4 તો કે ન્યુટર જેન્ડર. મેસ્ક્યુલિન જેન્ડર એટલે કે નર જાતિ, ફેમિનિન જેન્ડર એટલે કે નારી જાતિ, કોમન જેન્ડર એટલે કે સામાન્ય જાતિ, અને ન્યુટર જેન્ડર એટલે કે નાન્યતર જાતિ. તો જોઈએ એ ચારે ચાર ભાગમાં જે વહેંચણી કરી શકાય છે તેમાં કેવા કયા કયા નામનો સમાવેશ કરી શકાય. તો કે સૌપ્રથમ જોઈએ તો કે મેસ્ક્યુલિન જેન્ડર એટલે કે નર જાતિ, જેમાં પુરુષ જાતિના કોઈ પણ નામનો સમાવેશ થાય છે. પુરુષ જાતિના કોઈ પણ નામનો સમાવેશ થાય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો કે બ્રધર, મેન, તો જોઈ શકાય છે કે આ પુરુષ જાતિના નામ કહી શકાય. એવી રીતના નંબર 2 માં જોઈએ તો કે ફેમિનિન જેન્ડર એટલે કે નારી જાતિ, જેમાં સ્ત્રી જાતિના કોઈ પણ નામનો સમાવેશ થાય છે. ફોર એક્ઝામ્પલ એમાં જોઈએ તો કે સિસ્ટર, વુમન, તો એ પણ એક સ્ત્રી જાતિના નામ એ કહી શકાય. ત્યારબાદ નંબર 3 જોઈએ તો કે કોમન જેન્ડર એટલે કે સામાન્ય જાતિ, જેમાં નર જાતિ અને નારી જાતિ, જેમાં નર જાતિ અને નારી જાતિ બંનેમાં વપરાતા નામનો સમાવેશ થાય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો કે ટીચર, તો ટીચર એ નર જાતિ માટે પણ વાપરી શકાય છે, જ્યારે નારી જાતિ માટે પણ એ શબ્દનો ઉપયોગ કરી શકાય છે. એવી જ રીતના ડૉક્ટર, તો ડૉક્ટર એ પણ નર જાતિ માટે પણ ડૉક્ટર શબ્દનો જ ઉપયોગ કરાય છે, જ્યારે નારી જાતિ માટે પણ ડૉક્ટર શબ્દનો જ ઉપયોગ કરાય છે. એટલે કે એને આ નામ જે કહી શકાય તે કોમન જેન્ડર કહી શકાય, એટલે કે નર જાતિ અને નારી જાતિ બંનેમાં આ નામનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ નંબર 4 જોઈએ તો કે ન્યુટર જેન્ડર એટલે કે નાન્યતર જાતિ, જેમાં નોન લિવિંગ એટલે કે નિર્જીવ નામનો સમાવેશ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એમાં જોઈએ તો કે બુક, પેન્સિલ, તો આને શું કહી શકાય તો કે નિર્જીવ જાતિ કહી શકાય, નોન લિવિંગ એને કહી શકાય. એટલે કે નિર્જીવ નામ છે બુક અને પેન્સિલ, એટલા માટે એનો સમાવેશ જે છે એ ન્યુટર જેન્ડરની અંદર કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ તો કે મેસ્ક્યુલિન જેન્ડર એન્ડ ફેમિનિન જેન્ડર, જે આપણે પરીક્ષાની અંદર જે પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે તે નર જાતિમાંથી નારી જાતિમાં રૂપાંતર કરવું અથવા તો નારી જાતિમાંથી નર જાતિમાં રૂપાંતર કરવું, આ રીતનો પ્રશ્ન ધોરણ 9 અને 10 ની અંદર પરીક્ષામાં પૂછાતો હોય છે. તો એ કેટલાક એવા નામ હોય છે કે જે નર જાતિની અંદર એ નામને કંઈક અલગ કહેવાતું હોય છે, જ્યારે નારી જાતિની અંદર પણ એના માટે બીજો કોઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એવા કેટલાક નામ જે છે એને પહેલાં આપણે જોઈ લઈએ. તો જોઈએ તો કે મિસ્ટર, જે મેસ્ક્યુલિન જેન્ડર માટે વપરાતો શબ્દ કહી શકાય, શ્રીમાન. એવી જ રીતના ફેમિનિન જેન્ડર માટે વાપરવા માટે જોઈએ શબ્દ તો મિસિસ, મિસ્ટર, મિસિસ. એવી જ રીતના નર જાતિ માટે પપ્પા, એવી રીતના નારી જાતિ માટે મમ્મા, એવી રીતના સન તો ડોટર, નેક્સ્ટ જોઈએ તો કે બ્રધર તો સિસ્ટર, હસબન્ડ તો કે વાઇફ, બોય તો કે ગર્લ, ફાધર તો કે મધર, જેન્ટલમેન તો કે લેડી એટલે કે સજ્જન, જેન્ટલમેન મતલબ કે સજ્જન, લેડી તો કે સન્નારી. એવી રીતના તમે જોઈ શકો આગળ તો કે કિંગ તો ક્વીન એટલે કે રાજા, તો કે નારી જાતિ માટે રાણી. એવી જ રીતના નેક્સ્ટ જોઈએ તો કે મેન તો વુમન, પુરુષ એટલે કે સ્ત્રી, તો એ પણ એક મેસ્ક્યુલિન જેન્ડર એન્ડ ફેમિનિન જેન્ડરના નામ કહી શકાય. એવી રીતના મેસ્ક્યુલિન જેન્ડરમાં જોઈએ તો કે સર, અને ફેમિનિન જેન્ડર માટે થશે શબ્દ મેડમ. એવી રીતના એક્ટર તો કે અભિનેતા તો એક્ટ્રેસ. એવી રીતના ગોડ તો કે ભગવાન, દેવ તો ગોડેસ એટલે કે દેવી.
એવી રીતના લાયન તો લાયનેસ એટલે કે સિંહ તો સિંહણ. તો આ એક મેસ્ક્યુલિન જેન્ડર અને સાથે સાથે એનું નામ ફેમિનિન જેન્ડરમાં શું કહી શકાય એ નામ કહી શકાય. એવી જ રીતના ટાઈગર તો ટાઈગ્રેસ. અહીં બાબતને ધ્યાનમાં રાખવાની છે કે GER છે ટાઈગરમાં, જ્યારે ટાઈગ્રેસ લખો છો ત્યારે GREESS લખવાનો હોય છે. એવી જ રીતના પ્રિન્સ તો પ્રિન્સેસ, રાજકુમાર તો રાજકુમારી. એવી રીતના નેક્સ્ટ તમે જોઈ શકો છો તો કે મિલ્કમેન એટલે કે દૂધવાળો તો મિલ્ક મેડ, જો મહિલા હોય તો મિલ્ક મેડ એવું કહી શકાય. એવી રીતના નેક્સ્ટ જોઈએ તો કે અંકલ તો આંટ અથવા તો આંટી. અંકલ માટે તમે આંટ શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો અને આંટી શબ્દનો ઉપયોગ પણ તમે કરી શકો છો. એવી રીતના નેક્સ્ટ જોઈએ તો કે હોર્સ તો મેર, હોર્સ એટલે કે ઘોડો અને મેર એટલે કે ઘોડી. એવી રીતના નેક્સ્ટ જોઈએ તો કે ઓક્સ તો કાવ, તો કે બળદ, અને કાવ તો કે ગાય. એવી રીતના નેક્સ્ટ જોઈએ તો કે કોક તો હેન એટલે કે કુકડો અને મરઘી. એવી રીતના ડોગ તો કે બીચ, ડોગ એટલે કે કૂતરો અને બીચ એટલે કે કૂતરી, કૂતરી માટે શબ્દ છે બીચ. એવી રીતના નેક્સ્ટ જોઈએ તો કે હીરો તો હિરોઈન, નાયક, હીરો એટલે કે નાયક અને હિરોઈન એટલે કે નાયિકા. એવી રીતના નેક્સ્ટ શબ્દ જોઈએ તો કે નેવ્યુ તો નિસ, તો કે ભત્રીજો અથવા તો નિસ એટલે ભત્રીજી. બ્રાઇડ ગ્રુમ, બ્રાઇડ ગ્રુમ સાથે શબ્દ આપ્યો છે બ્રાઇડ, શું આપ્યો છે બ્રાઇડ, તો કે બ્રાઇડ ગ્રુમ એટલે કે વરરાજા અને બ્રાઇડ એટલે કે નવ વધુ. એવી રીતના નેક્સ્ટ શબ્દ જોઈએ તો કે ઓથર એટલે કે લેખક, ઓથર એટલે લેખક અને ઓથરેસ એટલે કે લેખિકા. તો આવી રીતના મેસ્ક્યુલિન જેન્ડર અને સાથે સાથે ફેમિનિન જેન્ડર બંનેમાં જે અલગ અલગ શબ્દો વપરાતા હોય છે તે અહીં તમને લિસ્ટ આપવામાં આવેલ છે. એવી રીતના નેક્સ્ટ જોઈએ તો કે પોએટ તો કે કવિ અને પોએટેસ એટલે કવિયત્રી. એવી રીતના હોસ્ટ તો હોસ્ટેસ, હોસ્ટ એટલે કે યજમાન પુરુષ અને હોસ્ટેસ એટલે કે યજમાન સ્ત્રી. એવી રીતના નેક્સ્ટ જોઈએ તો કે લેન્ડ લોર્ડ અને સાથે શબ્દ આપ્યો છે લેન્ડ લેડી, તો લેન્ડ લોર્ડ એટલે કે લેન્ડ લોર્ડ એટલે કે મકાન માલિક પુરુષ અને લેન્ડ લેડી એટલે મકાન માલિક સ્ત્રી. એવી રીતના શબ્દ આપ્યો છે મંગ તો કે સાધુ અને નન તો સાધ્વી. તો આવી રીતના આવા મેસ્ક્યુલિન જેન્ડરની અંદર જે કાંઈ પણ નામ આવતા હોય અને એ મેસ્ક્યુલિન જેન્ડરનું ફેમિનિન જેન્ડરમાં નામ શું થાય છે એ આપણે યાદ રાખવું અત્યંત જરૂરી આ ચેન્થ જેન્ડર નામના પ્રશ્નની અંદર બની જાય છે. જોઈએ નેક્સ્ટ બીજા પણ કેટલાક સર્વનામો અહીં આપવામાં આવેલા છે એને પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો નામ આપ્યું હોય તો આ પ્રમાણે ફેરફાર થાય. હવે સર્વનામ આપેલા હોય તો શું ફેરફાર કરવાના થશે જોઈએ. જો હી આપવામાં આવેલું હોય તો એનું સી, મેસ્ક્યુલિન જેન્ડરમાં હી આપેલું હોય અને ફેમિનિન જેન્ડરમાં આપણે રૂપાંતર કરીએ તો એનું સી લખવાનું થશે અને સી હોય તો હી લખવાનું થશે. એવી રીતના હિમ આપેલું હોય તો હર, હિજ આપેલું હોય તો પણ હર, હિમ આપેલું હોય તો પણ હર થશે અને હિજ આપેલું હોય તો પણ હર થશે. એવી રીતના હિમ સેલ્ફ આપવામાં આવેલું હોય તો એનું હર સેલ્ફ લખવાનું થશે. હવે અહીં જમણી સાઈડ તમે જોઈ શકો છો કે અહીં હર આપેલું હોય તો એનું હિમ અથવા હિજ બેમાંથી શું કરવું. હર હિમ આપ્યું હોય તો હર લખવાનું, હિજ આપ્યું હોય તો પણ હર લખવાનું. પણ માની લો કે ફેમિનિન જેન્ડરમાંથી આપણે મેસ્ક્યુલિન જેન્ડરમાં રૂપાંતર કરવાનું થતું હોય તો હરનું હિમ લખવું કે હિજ લખવું એ બેમાંથી શું લખવું, શું લખીએ તો સાચું ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, હર પછી જો તમને કોઈ નાઉન આપવામાં આવેલું હોય જેમ કે હર મોબાઈલ, હર બાઇક, હર સ્કૂટી, હર હર હાઉસ વગેરે વગેરે, એના હર પછી કોઈ નાઉન આપવામાં આવેલ હોય, હર બ્રધર, હર ફાધર, તો તેનું હિજ લખવાનું થાય. શું લખવાનું થશે? હિજ લખવાનું થશે. પરંતુ હર એક કર્મના સ્થાને હોય, કર્મ તરીકે આપવામાં આવેલું હોય તો તમારે એનું હિમ લખવાનું થશે. જેમ કે આઈ ટીચ હર, આઈ ટીચ હર, તો ક્રિયાપદની પછી હર આપવામાં આવેલું છે જે કર્મ તરીકે કહી શકાય, તો હરનું તમારે ત્યાં હિમ લખવાનું થશે. બરાબર? તો આવી રીતના એને આપણે બાબતને ધ્યાનમાં રાખવી, હર એ સંબંધક વિભક્તિના સર્વનામ તરીકે આપવામાં આવેલું હોય તો હિજ લખવું અને કર્મ વિભક્તિના સર્વનામ તરીકે આપવામાં આવેલું હોય તો એનું હિમ લખવાનું થશે. જોઈએ ત્યારબાદ આગળ એક્ઝામ ઓરિયન્ટેડ કેટલાક અહીં એક્ઝામ્પલ આપવામાં આવેલા છે.
તો વિદ્યાર્થી મિત્રો આગળ જે આપણે જોયું તે જે પુરુષ જાતિના નામ હતા અને સાથે સાથે નારી જાતિના નામ પણ આપવામાં આવેલા હતા. તો મેસ્ક્યુલિન જેન્ડર અને સાથે સાથે ફેમિનિન જેન્ડર એ બંનેના નામ જે હતા. હજુ પણ આ સિવાયના નામ પણ ઘણા બધા હોઈ શકે જે તમારે જેમ ધ્યાનમાં આવતા જાય એમ તમારે અહીં તમારે નોટબુકમાં લખતું રહેવાનું થશે. હવે જોઈએ એક્ઝામ્પલ, એક્ઝામ ઓરિએન્ટેડ એટલે કે પરીક્ષા લક્ષી. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 9 અને 10 ની અંદર પરીક્ષામાં જે કાંઈ પણ પ્રશ્ન પૂછાય છે તે એક પરિચ્છેદ સ્વરૂપે પ્રશ્ન પૂછાતો હોય છે. બે કે ત્રણ વાક્યો તમને આપવામાં આવેલા હોય છે અને ત્રણે ત્રણ વાક્યો જે કંઈ પણ હોય એ પુરુષ જાતિના નામ હોય તો સ્ત્રી જાતિમાં રૂપાંતર કરવાના હોય છે અને સ્ત્રી જાતિના નામ હોય તો એને પુરુષ જાતિમાં રૂપાંતર કરવાના હોય છે. પરંતુ અહીં આપણે તમને અલગ અલગ વાક્ય સ્વરૂપે તમને એક્સરસાઇઝ આપવામાં આવેલી છે જે જોઈએ આપણે. તો કે નંબર 1 તો કે ધેટ ગર્લ ઇઝ માય સિસ્ટર. હવે ધેટનું કંઈ થશે નહીં. હવે ગર્લ, તો ગર્લ શબ્દ જે આપ્યો છે એ તમે જોઈ શકો છો કે ફેમિનિન જેન્ડર એને કહી શકાય. તો એના માટે મેસ્ક્યુલિન જેન્ડર માટે કયો શબ્દ વાપરી શકાય? તો ગર્લ, તો બોય. તો કે ધેટ બોય ઇઝ માય, હવે ઉપર શબ્દ આપ્યો છે સિસ્ટર, નીચે થઈ જશે બ્રધર. ધેટ બોય ઇઝ માય બ્રધર. તો આ પ્રમાણે તમારે જવાબ લખવાનો હોય છે. જે તમને ચેન્જ ધ જેન્ડર આવા પ્રશ્નની અંદર 2 માર્કની અંદર પરીક્ષામાં પૂછવામાં આવતો હોય છે. આમ તો તમને 3 વાક્યો આપવામાં આવેલા હોય છે, એમાં પહેલું જે વાક્ય હોય એનો તમને જવાબ આપી દેવામાં આવેલો હોય છે. જેમ કે સ્ટાર્ટ ઇન ધીસ વે અથવા તો બિગિન લાઇક ધીસ, આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હોય એમાં પહેલું જે વાક્ય હોય એ તમને ચેન્જ ધ જેન્ડરનું આપવામાં આવેલું હોય તો પાછળના 2 વાક્યો જે છે એમાં પણ તમારે એ જ પ્રમાણે ફેરફાર કરવાના હોય છે. જોઈએ નેક્સ્ટ નંબર 2, તો કે હર ફાધર વોઝ અ ગુડ એક્ટર. હવે અહીં તમને શબ્દ આપ્યો છે હર સાથે ફાધર અને એક્ટર, આવા 3 શબ્દો આપવામાં આવેલા છે જે તમારે ચેન્જ કરવાના થશે. તો હર, હરનું શું કરીશું? હિમ લખીશું કે હિજ લખીશું? કેમ ખબર પડશે? તો જોઈ શકાય છે કે હર પછી અહીં તમને નાઉન આપવામાં આવેલું છે. તો હર પછી કોઈ નામ આપવામાં આવેલું હોય તો એનું તમારે હિજ લખવાનું થશે. તો અહીં થઈ ગયું હરનું હિમ, સોરી હિજ. ત્યારબાદ ફાધર છે તો ફાધરનું થશે મધર. ત્યારબાદ વોઝનું વોઝ અ ગુડ એક્ટરનું થઈ જશે એક્ટ્રેસ. એક્ટર એટલે કે અભિનેતા અને એક્ટ્રેસ એટલે અભિનેત્રી. તો હર ફાધર વોઝ અ ગુડ એક્ટર. તો એનો જવાબ કંઈક આ પ્રમાણે લખવાનો થશે હિઝ મધર વોઝ અ ગુડ એક્ટ્રેસ. હવે હિઝ મધર વોઝ અ ગુડ એક્ટ્રેસ આવું વાક્ય આપવામાં આવેલું હોય તો ઉપર જે તમને આપેલું છે એ પ્રમાણે જવાબ લખવાનો થશે હર ફાધર વોઝ અ ગુડ એક્ટર. જોઈએ ત્યારબાદ નંબર 3, તો કે સી ઇઝ અ ગુડ ઓથરેસ. હવે સી શબ્દ આપ્યો છે તો પાછળ તમે ઓથર લખી શકો નહીં. સી ઇઝ અ ગુડ ઓથરેસ, તો કે તેણી એક સારી એવી લેખિકા છે. હવે લેખિકા અને તેણી, હવે સી શબ્દ બદલાય, ઓથરેસ શબ્દ પણ બદલાય, 2 જગ્યાએ ચેન્જ કરવાનો થશે. સીનું થઈ જશે હી, જ્યારે ઓથરેસ જે આપ્યું છે એનું થઈ જશે ઓથર. તો હી ઇઝ અ ગુડ ઓથર. જોઈએ નંબર 4, તો કે અ જેન્ટલમેન વોઝ રાઇડિંગ ઓન અ હોર્સ. તો અહીં શબ્દ આપ્યો છે જેન્ટલમેન, બીજો શબ્દ આપ્યો છે હોર્સ. આ 2 શબ્દ તમને અહીં આપવામાં આવેલા છે, એ બંને શબ્દમાં ચેન્જ કરવાનું થશે. તો જેન્ટલમેન, જેન્ટલમેન માટે કયો શબ્દ વાપરી શકાય ફેમિનિન જેન્ડર માટે? તો અ લેડી. કયો શબ્દ છે? લેડી. એવી રીતના હોર્સ માટે ઘોડો, તો ઘોડી માટે કયો શબ્દ વાપરી શકાય? તો કે મેર, જે આપણે અગાઉ લિસ્ટમાં તમને આપવામાં આવેલા છે. તો કે અ લેડી વોઝ રાઇડિંગ ઓન અ મેર, આ પ્રમાણે તમે જવાબ તમારે જવાબ લખવાનો થશે. જોઈએ ત્યારબાદ નંબર 5, તો કે માય ગ્રેન્ડ ફાધર વોઝ અ હીરો. માય ગ્રેન્ડ ફાધર વોઝ અ હીરો. તો અહીં તમે જોઈ શકો છો કે ગ્રેન્ડ ફાધર અને હીરો આ 2 શબ્દો અહીં આપવામાં આવેલા છે, જે બંનેમાં તમારે ફેરફાર કરવાના રહેશે. તો અહીં તમને મેસ્ક્યુલિન જેન્ડરના બંને નામ આપવામાં આવેલા છે, ફાધર, ગ્રેન્ડ ફાધર અને સાથે સાથે હીરો. હવે તમારે જે રૂપાંતર કરવાનું થશે તે તમારે કઈ જાતિમાં રૂપાંતર કરવાનું થશે? તો કે ફેમિનિન જેન્ડર એટલે કે સ્ત્રી જાતિનું નામ, નારી જાતિનું નામ જે છે તમારે લખવાનું થશે. તો ગ્રેન્ડ ફાધર માટે કયો શબ્દ લખી શકાય? તો કે ગ્રેન્ડ મધર. અને હીરો માટે લખી શકાય હિરોઈન. તો કંઈક પૂરું વાક્ય આ પ્રમાણે થશે માય ગ્રેન્ડ મધર વોઝ અ હિરોઈન, આ પ્રમાણે જવાબ લખવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ બદલો તે પ્રશ્ન ધોરણ 9 અને 10 માટે
ખૂબ જ અગત્યનું કહી શકાય, કારણ કે બે માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય છે અને એકદમ સરળ પ્રશ્ન આ હોય છે, એમાં કોઈ અઘરી બાબત હોતી નથી. માત્ર ને માત્ર તમારે ધ્યાન જે રાખવાનું હોય છે તે તમારે આવા કેટલાક શબ્દો જે આપવામાં આવેલા હોય છે, તમારે શબ્દો વોકેબ્યુલરી જે છે એ તમારે એ શબ્દોના અર્થ તમારે યાદ રાખવાના હોય છે, કે એમાં જે નર જાતિ માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે સાથે નારી જાતિ માટે કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને કેટલાક સર્વનામો તમને કીધા એ પણ તમારે યાદ રાખવાના થશે. તો આટલી બાબત તમે ધ્યાનમાં રાખશો તો આ ચેન્જ ધ જેન્ડર નામનો જે પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાશે તો તેમાં તમને 100% સફળતા પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી તેને શેર કરજો. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશન્સ તમને સૌથી પ્રથમ મળતા રહે.